મુસ્લિમોના તહેવાર મોહરમની તૈયારીઓ થઈ રહી છે. આ પવિત્ર પર્વમાં તાજિયા, સંબીલો, ઠંડા પીણા, નાસ્તા વિતરણના કાર્યક્રમો તેમજ ઇમામખાનામાં વાયજ શરીફો યોજવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં આ પર્વની ઉજવણીના ભાગરૂપે નગર દરવાજાથી ગાંધી ચોક સુધી સબીલ કાર્યક્રમ યોજવામાં આવશે. તેમજ તારીખ 20 સપ્ટેમ્બરના રોજ તાજિયા યોજવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને આગેવાનો અને આ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહેશે. તાજિયાનું કામ ઓછામાં ઓછો 1.25 મહિનાથી આ ચાલુ છે અને 30-35 જણા તાજિયાનું કામ કરે છે. અને આ તાજિયો અહીંયા મતોવાસનો કહેવાય છે, 11 નંબરનો તાજિયો છે આ. અને ગુરુવારે 10 વાયજ પૂરા થશે પછી આ તાજિયો અહીંયા આપણે મતવા ચોકમાં આવશે. છબીલે અહીંયા છબીલ છે, અહીંયાનું માતમ છે, અહીંયા રાત્રે 10 વાગે અહીંયા આવી જશે. અને પછી તે કાલિકા પ્લોટમાં જશે, કાલિકા પ્લોટમાંથી જઈ અને તે નગર દરવાજે તેનો રૂટ છે એ રૂટ ઉપર જશે ગુરુવારે રાત્રે 10 વાગે પૂરા થાય પછી. અને શુક્રવારે બપોરે આ તાજીઓ અહીંયાથી મતવાવાસમાંથી ઉપડશે, જેલ રોડવાળો રૂટ લઈ અને નગર દરવાજાના ચોકમાં થઈને પાછો જે તેનો રૂટ છે તે રૂટ ઉપર ફરશે અને રાત્રે રિટર્ન નગર દરવાજાના ચોકમાં તેને સલામી આપશે. બધા આગેવાનો જે હશે, જે મોટા મોટા આગેવાનો હાજરી હશે એની બધાની ત્યાં. હું સિપાહી જમાત મોટી જમાતનો પ્રમુખ છું અને અમે આ તાજિયા છેલ્લા 3 મહિનાથી આ સતત 8-10 સભ્યો રાત અને દિવસ એક કરી અને તૈયાર કરવામાં આવે. રાત્રે 9 વાગે ઉપડી અને લાઈન દોરીમાં રાબેતા મુજબની રાત્રે 12 વાગે પહોંચી છે અને આખોય રાત ઝુલસ સૌ તાજિયા 11 તાજિયા સાથે ફરી અને અમે રાત સવારે 4-5 કલાકે અમારી પોતપોતાની માતમમાં આવી જાય છે. બપોરે 2 વાગે અમે પાછા રાબેતા મુજબ લાઈન દોરીમાં આવી જાય છે અને તે ઝુલસમાં તમામ મોરબીના આજુબાજુના ગામડાના હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનો આ ઝુલસમાં ભાગ લે છે અને સરઘસ આખો દિવસ ફરી રાત્રે 10 વાગે વિસર્જન કરવામાં આવે છે.